लीमड़ी एटले छोटा काशी तरीके ओळखवामां आवे छे। सौराष्ट्रनो प्रवेश द्वार गणवामां आवे छे। राजकोट लीमड़ी अमदावाद वडोदरा नेशनल हाईवे थी 2.5 किलोमीटर लीमड़ी एसटी डेपो दूर पण नथी। 400 થી વધુ તમામ બસો આવન જાવન કરે છે, છતાં લીમડી એસટી ડેપોમાં મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા, ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લીમડી એસટી ડેપોમાં જ્યારે કેટલીક બસો લીમડી ડેપો ન આવતી હોવાથી આ બસ લીમડી નેશનલ હાઈવેથી બારોબાર જતી રહે છે। તમામ બસ લીમડી એસટી ડેપોમાં લાવવામાં આવે અને કેટલીક ફરિયાદો એવી આવી છે કે રિઝર્વેશન હોય છતાં પણ બસો આવતી નથી, તેમજ દિવસ પણ મોટાભાગની બસો લીમડી એસટી ડેપોમાં આવતી નથી। 2013 થી સરકારશ્રી દ્વારા ઓનલાઈન એડવાન્સ ટિકિટ મુસાફરોને મળી રહે તે માટેનો પ્રયાસ કર્યો છે, ઘણો જ સફળ રહ્યો છે, પરંતુ અમુક અધિકારીઓના અનઆવડતના નિર્ણયને લઈ મુશ્કેલીનો સામનો મુસાફરો કરી રહ્યા। લીમડી એસટી ડેપો દ્વારા અનેક લોકલ બસના રૂટ પણ કેન્સલ કરાતા મુસાફરો પરેશાન થતા હોય છે। સાંજના સમયે મુસાફરો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા, ન છૂટકે ઘણી વખત પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે ગુજરાતના તમામ ડેપોની બસ આવન જાવક માટે લીમડી એસટી ડેપોમાં આવે તો દરેક જગ્યા મુસાફરો મળી રહે તેમ છે। આજે અમે લીમડી બસ સ્ટેન્ડમાં જોતા એવું જણાવી આવ્યું છે કે કિસાનો, વિદ્યાર્થીઓ અને વેપારી ભાઈઓને જે સવારે કે સાંજે સુરેન્દ્રનગર જવું હોય તો વિદ્યાર્થીઓને બસ નથી મળતી, ખેડૂતોને બસ નથી મળતી, અને જે ગામના વેપારીઓ હોય છે જેને અવારનવાર ખરીદી માટે સુરેન્દ્રનગર જવાનું હોય છે, અવારનવાર ઘણી વિનંતીઓ કરેલ હોય છે, રજૂઆત કરેલ છે, પરંતુ આ જે એસટીના જે અધિકારીઓ ઉપર લેવલથી જે કોઈ પદની સુવિધા મળતી નથી, ઘણી વચ્ચે રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી આ પ્રશ્ન હલ ન થતો, આ કફોડી સ્થિતિમાં વિદ્યાર્થી, કિસાનો અને વેપારીઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જીવી રહ્યા હોય, તો નમ્ર વિનંતી સાથે આવેદનપત્ર તેમજ આ રજૂઆત સાથે આ જો પ્રશ્ન હલ કરવામાં આવે તો અમે ખૂબ આપ લીમડીની પ્રજા તેમજ કિસાનો અને વિદ્યાર્થીઓ આભારી રહેશે, ધન્યવાદ। તેમજ આ ઉપરાંત સૌરાષ્ટ્રનું સીમાચિહ્ન લીમડી કેન્દ્ર હોય અને આ રૂટ ઉપર લગભગ નેશનલ હાઈવે ઉપર 400 થી 50 બસો સૌરાષ્ટ્રની એક્સપ્રેસ જતી હોય, પરંતુ લીમડીમાં લગભગ 25% જ આ એક્સપ્રેસો બસો આવતી હોય, જો તમામ બસો આવે તો અહીંના વેપારીઓને રાજકોટ, જામનગર, જૂનાગઢ જવું હોય તો બધા વેપારીઓ, ખેડૂતો અને વિદ્યાર્થીઓને ખૂબ જ અનુકૂળ રહે, તો આ નમ્ર વિનંતી ઘણી વખત રજૂઆત કરેલ હોય, પરંતુ આ બસો જો વધારે લીમડી બસ સ્ટેન્ડમાં આવે તો ખૂબ જ પબ્લિકને આનંદના સમાચાર હશે, ઉચ્ચ અધિકારીઓ ખૂબ જ આમાં ધ્યાન આપે એવી નમ્ર વિનંતી છે। દીપક સિવાગેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીમડી।